એક જ મિનિટ, એક જ મિનિટ, ફોટો પાડો. રાજાશાહી યુગમાં રાજવીઓ વિશે અને ખાસ કરીને મહારાજા ભાવનગર પરમ પૂજ્ય શ્રદ્ધેય કૃષ્ણકુમાર સિંહજી વિશે પોતાનું પરિશુદ્ધ મંતવ્ય આપતા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે પ્રજાજનો પરત્વે ઉત્તમોત્તમ ભાવના ધરાવતા આ રાજા તો ખરા અર્થમાં જ મહારાજા હતા. કારણ કે આ વિશિષ્ટ પ્રકારના અતિ ઉત્તમ અને દિવ્ય ગુણ ધરાવતા અને એક વ્યક્તિત્વના ધણી પણ હતા. અને ગાંધીજીએ એમ પણ કહ્યું કે મને આવા થોડાક રાજાઓ મળે તો કોઈ પણ ખચકાટ વિના આ સંપૂર્ણ દેશની સત્તા હું આ રાજાઓને સોંપી આપું. અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો અને સર્વપ્રથમ જે રાજવીએ પોતાનું રાજ્ય ભારત સંઘને અર્પણ કરીને પોતાનો રાજધર્મ નિભાવી એ ક્ષત્રિય પરંપરા અને ત્યાગની પરિકાષ્ઠા અને ત્યાગનું પ્રચંડ ઉદાહરણ પૂરું પાડનાર એવા શ્રદ્ધે કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર મહારાજા સાહેબ અને પ્રાત સ્મરણીય લાખજી રાજબાપુ ઠાકોર સાહેબ રાજકોટની દિવ્ય ચેતનાને સાદર વંદન કરી મારા વિચારો આમ આપની સમક્ષ પ્રગટ કરું છું. રાજા એ માત્ર યોદ્ધો જ નહીં પરંતુ પ્રજાના કલ્યાણ માટે અવિરત રીતે ખડે પગે રહે અને પ્રજાનું દુઃખ નિહાળીને પોતાની આંખોમાં પણ સ્વયં આંસુ છલકાઈ જાય એવો સંવેદનશીલ પણ હોય અને પ્રજાજનો પ્રત્યે સંવેદનશીલતાના કારણે જ પ્રાતસ્મરણીય લાખાજી રાજબાપુને પ્રજા વત્સલ રાજવી તરીકેનું સવિશેષ સંબોધન પ્રાપ્ત થયું અને આ વાસ્તવિક સત્યનું દર્શન કરીને અત્યારના અસ્તિત્વમાં લોકશાહી વ્યવસ્થાના શાસનકર્તાઓમાં પણ અનુકરણીય શુદ્ધ વ્યવહાર થાય એવું કહું તો મારી સ્વયં સ્પષ્ટ વાતમાં લેશ માત્ર અતિશયોક્તિ નહીં ગણાય. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી અત્યારના અસ્તિત્વમાં લોકશાહી શાસન વ્યવસ્થામાં શાસકોમાં સંવેદનશીલતા ક્રમશઃ ઓછી થતી ગઈ છે એ આપણા અને સ્વતંત્ર ભારતના કમનસીબી જ ગણી શકાય. આપણે સૌ સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિકો છીએ. વિશ્વની સૌથી વિશાળ લોકશાહીના આપણે વારસદારો છીએ. ભારતના બંધારણે આપણને વાણી સ્વાતંત્ર્યનો વિશેષ અધિકાર આપ્યો છે પણ એનો મતલબ એવો નથી કે આપણને મન પડે ત્યારે અને મન ફાવે તેવો શબ્દ પ્રયોગ કરી શકીએ. આપણી ભારતની સંસ્કૃતિ અને સનાતન ધર્મ ના સંરક્ષણની આજે જેટલી આવશ્યકતા છે એટલી જ આવશ્યકતા આપણી વાણી વર્તન વ્યવહાર
ની સજાગતા પણ છે. આજે આપણે સૌએ જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓને એક ઉભય પક્ષે ભારતીય પરંપરા અને ભારતીય સંસ્કારોને ધ્યાનમાં રાખીને શબ્દ પ્રયોગ કરવો જોઈએ. એ ગહનતાથી આપણે ચિંતન કરવું પડશે અને એ દિશામાં આપણે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ સમાજ હોય, એની કોઈ પણ પ્રકારની નિંદા ન થાય એ આજની ઘટનામાંથી આપણા બધા માટે એક મોટામાં મોટી શીખ છે. વ્યક્તિગત સ્વાર્થની પરિપૂર્તિ માટે અન્ય કોઈ પણ વ્યક્તિ, જૂથ, સમૂહ કે સમાજ માટે કોઈ એવી ટિપ્પણી કરવી એ મારી દ્રષ્ટિએ માનવતાનું હનન છે. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ આપણા રાજા મહારાજાઓના ઉલ્લેખ સાથે ક્ષત્રિય સમાજની દીકરીઓને માન, સ્વમાન, સન્માન અને સ્વાભિમાનને ઊંડી ચોટ પહોંચે એવું વિધાન કર્યું તે સાંભળીને મને અત્યંત આઘાત લાગ્યો છે. મારી વાણી, બુદ્ધિ, ચિત્ત અને હૃદય પર આ આઘાતનો ચોટ કેટલો ઊંડો અને તીવ્ર છે તે હું ખામોશ થઈ ગયો હતો. લોક સાહિત્યના મર્મગ્ન અને ભારત સરકારના એક કેબિનેટ મંત્રીના મુખેથી થયેલા ઉચ્ચારણો એક રાજ પરિવારના સદસ્ય તરીકે આઘાતજનક હોય જ એ સહજ અને સ્વાભાવિક છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના ઉપાસક એવા એક ભારતીય નાગરિક તરીકે પણ એ આશંકાજનક રહ્યું. મેં તત્કાલ પોતાને ટેલિફોનિક ચર્ચામાં મારી નારાજગી વ્યક્ત કરી અને આ ગંભીર ભૂલને વિના વિલંબે સુધારી લેવા માટેનો આગ્રહ પણ રાખ્યો. અમારી નારાજગી અને એમને કરેલી ભૂલને સુધારી લેવા માટે અમારા સમાજના મોભીઓ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, શ્રી કેસરીસિંહજી સહિત અમારા બધાનો આગ્રહનો પૂર્ણ રીતે આદર કરીને શ્રી પરસોત્તમભાઈએ ક્ષમા યાચનાનો વિડીયો મીડિયાના માધ્યમથી પ્રસારિત પણ કર્યો. શેમડા ખાતે મળેલા ક્ષત્રિય સંમેલનમાં એમને પુનઃ કલબદ્ધ ક્ષમા યાચના પણ કરી. ક્ષત્રિય સમાજના સંત પરમ પૂજ્ય લાલ બાપુના શ્રી ચરણોમાં વંદન કરીને શ્રી પરસોત્તમભાઈએ ક્ષમા યાચના સાથે આશીષ પ્રદાનની અપેક્ષા પણ દાખવી. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે પણ આ સઘળું ભૂલી જઈને ક્ષત્રિયોને એક મોટું મન, ઉદાર દિલ રાખીને પણ ક્ષમા પ્રદાન કરવી જોઈએ એ કરબદ્ધ વિનંતી પણ કરી. આ ઉચ્ચારણોથી આહત થયેલો ક્ષત્રિય સમાજ મારા વડીલો, આપણા યુવાનો, અમારા બહેનો, દીકરીઓ અને માતાઓ ને આજે જાહેરમાં આવીને મીટિંગ સ્વરૂપે, રેલી સ્વરૂપે, ધરણા અને આવેદન પત્રોના માધ્યમથી પોતાની લાગણી, માંગણી અને રોષ વ્યક્ત કરે છે એનો મને ભારે ભાર દુઃખ છે, વેદના છે, એનો રંજ પણ છે. અમારા સમાજના દીકરીઓ અને બહેનો જ્યારે શાક માર્કેટમાં પણ શાકભાજી લેવા પુરુષ વર્ગ જતો હોય છે તેમાં અત્યારે બહેનો અને માતાઓને જાહેરમાં આવવું પડે
એની વેદના અને એનું દુઃખ હું અત્યારે અનુભવી શકું છું. પરંતુ એક ક્ષત્રિય અને રાજ પરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને, ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું. હું પ્રત્યેક સમાજના દીકરીઓ, બહેનો અને માતાઓને હાથ જોડીને વંદન સાથે વિનંતી કરું છું કે શક્તિ ઉપાસના વંદના, શૌર્ય, રક્ષા, સાકા, કેસરિયા અને જોહર એ આપણા ક્ષત્રિય પરંપરાના એક બહુ મહત્વના અદ્ભુત અને અદ્વિતીય આયુધો છે. પરંતુ વર્તમાન સમસ્યાના નિરાકરણ માટે આપે જાહેર કરેલું જોહર વિષયક વિચાર આપના દિલો દિમાગમાંથી દૂર કરીને અને તે સિવાયનો અન્ય માર્ગ આપની લાગણી વ્યક્ત કરવા આપ અપનાવી શકો છો. કેમ કે સાકા અને જોહર એ તો યુદ્ધના અંતિમ ચરણમાં સ્વાભિમાન અને આત્મસન્માનની રક્ષા માટે ઉપયોગમાં લેવાતું આપણું આત્મ બલિદાનનું અંતિમ અને અમોઘ શસ્ત્ર છે. પરંતુ આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને આ લોકશાહીની અંદર આપણે પૂર્ણ રીતે જીવીને સમાજ, રાજ્ય અને રાષ્ટ્રની સેવા કરવાનો અવસર છે. અત્યારના જીવ આપવાનો નહીં, પણ પૂર્ણ રીતે જીવી જવું એ આ લોકશાહીની અંદર આ સમયની માંગ છે. તત્કાલીન રાજકોટ રાજ્યનો રાજમંત્ર રંજે ધર્મી પ્રજા રાજા, એટલે પ્રજાને રંજિત રાખવી, પ્રજાને ખુશ રાખવી એ રાજાનો પ્રથમ ધર્મ છે. કહેવા માંગીશ કે શૌર્યની સાથે સાથે દ્રષ્ટિમાં દિવ્યતા અને હૃદયમાં વિશાળતાના ક્ષત્રિય સમાજ સાધકો છે. સામાજિક સૌહાર્દનું સન્માન કરનારા સનાતની સાધકો છે. એટલે સામાજિક એકતા અને અખંડતા અક્ષુણ રહે અને સમાજોમાં કોઈ પણ સ્વરૂપે વૈ મનુષ્યના બીજા રોપણ ન થાય તે ખાસ કરીને આપણને જોવું રહ્યું. આપણે એક સજાગ, એક લોકશાહીની અંદર માનનારા આપણે આ સમાજ છે, તો બહુ જ વિવેકપૂર્ણ રીતે આપની જે પણ આપને આપની માંગણીઓ વ્યક્ત કરવાની હોય એ કોઈ પણ કાયદો વ્યવસ્થા હાથમાં લીધા વગર આપ શિસ્તથી અત્યારના ચાલી જ રહ્યા છો અને એ શિસ્તથી પણ આપ ભવિષ્યમાં ચાલશો એવી ક્ષત્રિય સમાજ પાસેથી હું આપના સંતાન તરીકે એક જરૂરથી અપેક્ષા રાખું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે રાજવીઓનું ત્યાગ અને બલિદાનનું સન્માન કરનારી વિભાવના, ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયા અને આ ઓલ ઇન્ડિયા રૂલર્સ મ્યુઝિયમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે થાય એ આપણા વિઝનરી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક દીર્ઘદ્રષ્ટિ હતી, એક એનું વિઝન અને મિશન પણ હતું. અને હું કેમ કે એ કમિટીનો એક સભ્ય છું અને મને એ યોગદાન દેવાનો મોકો અને અવસર પ્રાપ્ત થયો છે તેનો રાજીપો પણ વ્યક્ત કરું છું. અને 5.5 એકર જેટલી એકતા નગરની અંદર જમીન સરકારે ફાળવી પણ દીધી છે અને આશરે અંદાજે 10,000 સ્ક્વેર મીટરમાં, એટલે કે 1,00,000 સ્ક્વેર ફીટમાં આ વિશિષ્ટ મ્યુઝિયમ ન ભૂતો ન ભવિષ્યતીનું જે નિર્માણ થવા જઈ રહ્યું છે તેમાં અંદાજે 263 કરોડના ખર્ચે આ વિશિષ્ટ મ્યુઝિયમ અંદાજે સંભવિત
2026 માં પૂર્ણ થઈ જનાર છે. હું આનો સાક્ષી એટલા માટે પણ છું કે અત્યારના ગુજરાત સરકાર મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા આપણે જુદા જુદા રાજ્યોની અંદર રાજવીઓ શાસ્ત્રની બેઠકો મળી રહી છે. એ બેઠકોમાં પણ હું હોઉં છું કે જેની અંદર ગુજરાત જે 4 ઝોનની અંદર ડિવાઈડ થયેલું, પછી રાજસ્થાન જયપુરની અંદર બેઠક થઈ, છત્તીસગઢ અને મૈસૂરની અંદર બેઠક થવાની છે, અને બધા રાજવીઓને એક વિનંતી કરવામાં આવે છે કે આપની પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોને ઉજાગર કરતા આર્કાઇવલ ડોક્યુમેન્ટ્સ સ્વતંત્રતા વેળાએ આદરણીય શ્રી વલ્લભભાઈ પટેલ સાથે થતા આપના કોમ્યુનિકેશન્સ, આપના પત્ર વ્યવહારો, આપના ફોટોગ્રાફ્સ અને ખાસ કરીને રાજ્યોમાં પબ્લિક વર્ક્સ કયા પ્રકારના થયા, ગેઝેટ કોમ્પાઇલેશન અને કયા પ્રકારની પોલિસીઝ હતી જેની અંદર ઘણા રાજ્યોની અંદર આપણે નિઃશુલ્ક શિક્ષણ હતું, નિઃશુલ્ક મેડિકલ સર્વિસીસ હતી, એ બધો એક માર્ગદર્શક અને દિશા સૂચક બને એના માટેના આ બધા જ ડિટેલ્સ બધા રાજવીઓ પાસેથી ભેગી થઈ રહી છે. અને મને પૂરો વિશ્વાસ છે કે આ 2026 ડિસેમ્બર સુધીમાં આ મ્યુઝિયમનું નિર્માણ થઈ જવાનું છે અને આપણે આ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયા આપણે એકતા નગરમાં એને પૂર્ણ રીતે આપણે જોઈ પણ શકશું. મને એ પણ એક આપની સાથે હું એક શેર કરી શકું એમ છું કે શ્રી હરગમજીરાજ બોર્ડિંગ છાત્રાલય કે જે પૂજ્ય લાખાજીરાજ બાપુ અને કુમાર સાહેબ હરગમજીરાજ બાપુ મોરબીના સવિશેષ યોગદાનથી થયું છે, એની અંદર આશરે અત્યારના 500 વિદ્યાર્થીઓ કે જે નિવાસ, ભોજન, ગ્રંથાલય, વાંચનાલય સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારીઓ કરી શકે છે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ અત્યારના 400થી વધારે રજીસ્ટ્રેશન પણ થઈ ગયા છે અને એક એક ઇંચ હરગમજીરાજ છાત્રાલયની અમે કઈ રીતે વિકસિત ક્ષત્રિય સમાજને અર્પણ કરી શકીએ અને ક્ષત્રિય સમાજ માટે કરી શકીએ એનો રાત દિવસ અમારા ટ્રસ્ટીઓ એના પાછળ પુરુષાર્થ પણ કરી રહ્યા છે. મારું વક્તવ્ય પૂરા કર્યા બાદ આપને હું ચોક્કસ આપના પ્રશ્નોનો જવાબ આપીશ. અને સાથે સાથે આપણે અત્યારના જ્યારે એક રગે રગમાં જે પ્રધાન સેવક છે એને સનાતન ધર્મ અને રાષ્ટ્ર રક્ષા એ ખેવના સહે છે અને એનામાં એ વહી રહી છે જેમાં કર્ણી અને કત્નીમાં કોઈ જ પ્રકારનો જેને ભેદ નથી, જેના વાણી, વર્તન, વિચાર, વ્યવહાર અને કર્મમાં જેના મા ભારતીની સમર્પિત સેવા જ છે એવા સ્વર્ણિમ ભારત, સક્ષમ ભારત ના સ્વપ્નદ્રષ્ટા એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને પ્રધાનમંત્રી તરીકે પ્રાપ્ત થયા તેના એક સક્ષમ નેતૃત્વ હેઠળ એક દશકના ટૂંકા ગાળામાં જ આપણા રાષ્ટ્રને જે વિશ્વભરમાં જે સ્થાન મળ્યું છે એ આપ બધા જ એમાંથી સુપરિચિત છો. અત્યારનો સમય હું એક ભારતીય જનતા પાર્ટી સાથે, રાષ્ટ્રવાદી વિચાર સાથે વરાયેલો પણ છું. હું રાજ પરિવાર, પ્રજાવત્સલ રાજવી પરિવારનો ઉત્તરાધિકારી પણ છું અને ક્ષત્રિય સમાજના પરિવારનું સંતાન પણ છું. અને ત્યારે સમાજને જે પણ દુઃખ અને પીડા થાય એ સ્વાભાવિક રીતે હું પણ અનુભવું છું, મને એનો પણ રંજ છે. પરંતુ સાથે સાથે આ સમય હું આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે આ સમય માત્ર વાદ વિવાદ, આક્ષેપો પ્રતિ આક્ષેપો નો નહીં, પરંતુ સંવાદની ભૂમિકા સાથે આગળ વધવાનો. અને જેમ ક્ષત્રિય સમાજ જે રીતે સંસ્કૃતિ, સનાતન ધર્મ, સનાતન ધ્વજના નીચે એ કાર્ય કરતા હતા તેવી જ રીતે
આપણે બધાએ જોયું છે કે રામ લલ્લા રામ મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એક્સપ્રેસ હાઈવે જે બે દ્વારકા ઉપર થયો છે, સમુદ્રની અંદર દ્વારકાધીશનો જૂના મહેલની અંદર એને વંદન કરીને જેને નિર્દેશ પણ આપ્યો છે અને આગળ એ સૂચક પણ છે હું ત્યાં જવું, એવા ક્ષત્રિય સમાજ જે સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જે વાહકો છે, તેવી જ રીતે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એના સક્ષમ નેતૃત્વનું આજે આપણે જરૂર છે ત્યારે આપણે માત્ર ને માત્ર હું આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે માત્ર ને માત્ર રાષ્ટ્રહિતનું પણ આપણે વિચાર કરીને એમને પુનર આપણે પ્રધાનમંત્રી તરીકે પુનઃસ્થાપિત કરીએ કે જેથી આપણું રાષ્ટ્ર એક પાવન તખ ઉપરનું જે આપણે પ્રયાણ કરીએ છીએ એ આપણે સિદ્ધ કરી શકીએ. મારા વક્તવ્યમાં આપને ક્યાંય પણ એવું નહીં લાગે કે હું ક્ષત્રિય સમાજથી વિમુખ છું. હું ક્ષત્રિય સમાજની સાથે છું એટલા માટે જ એક વેદના થતી હોય છે, એટલા માટે જ દુઃખ થતું હોય છે અને એટલા માટે જ હું મારી વિનંતી પણ મેં ક્ષત્રિય સમાજને મારા વક્તવ્યમાં કરી છે. ક્ષત્રિય સમાજ જે આંદોલન કરે છે અટકાવી દેવું જોઈએ, શું લાગે છે? લાગણી છે કે આની ટિકિટ રદ થવી જોઈએ. ભાજપ છે જે રીતે પ્રચાર કર્યો છે આ બાબતે મક્કમ જોવા મળે છે. આપે કહ્યું કે આનો સુખદ અંત આવવો જોઈએ, શું સુખદ અંત હોઈ શકે? ટિકિટ આપવી કે ટિકિટ રદ કરવી એ પાર્લામેન્ટરી બોર્ડના અધિકાર ક્ષેત્રમાં છે. નહીં, સુખદ અંત શું હોઈ શકે ભગવાનનો? આ આંદોલનનો સુખદ અંત શું હોઈ શકે? એનો સુખદ અંત શું હોઈ શકે એ મેં મારા આની અંદર મેં કીધેલું છે કે આપણે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી બંને મળીને કોઈક આના સમસ્યાનું નિરાકરણ કરે એવી મેં અપીલ હું કરું જ છું આપના માધ્યમ દ્વારા. ક્ષત્રિય સમાજે આંદોલન ચાલુ રાખવું જોઈએ કે બંધ કરી દેવું જોઈએ, શું કહેશો? ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે કે જે બહુ વિચારશીલ સમાજ છે. યુદ્ધ લાલસા કે યુદ્ધ વિરુતા એ ક્ષત્રિય સમાજ ના સ્વભાવમાં પણ નથી અને સંસ્કારમાં પણ નથી. આને કેવી રીતના નિરાકરણ કરવું એના પ્રયત્નો ચાલુ છે અને ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચોક્કસપણે કાંઈક બેઠક થાય, સંકલન સમિતિ પણ અમારા ભારતીય જનતા પાર્ટીના મોગડીઓને મળે અને કંઈ નિરાકરણ થાય એની હું આ વંદન સહ અપીલ કરું છું. સંકલન સમિતિ હંમેશ મળતી હોય છે અને સંકલન સમિતિ જે અત્યારના ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એ કોઈ પણ વિકલ્પ મૂકે છે, નથી મૂકતા એ અત્યારના જોવાનું રહે છે. સમાજ ને એ વિચારવાનું છે અને ક્ષત્રિય સમાજ જે રીતે વિચારશે એ મને ખ્યાલ છે કે બહુ ડાયો સમાજ છે અને રાષ્ટ્રહિતની અંદર એ વિચારશે એવી ચોક્કસ મને ખાતરી છે. જે મારા અધિકાર ક્ષેત્રમાં જ નથી આવતું એ વિશે હું બોલી ન શકું. રૂપાલા સામેના જે ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનો થઈ રહ્યા છે તો એ સંમેલનમાં આપ જશો અથવા તો રાજકોટમાં મળશે તો એમાં આપ જવાના છો કે જશો? હું કઈ યોગ્ય સમયે હું યોગ્ય નિર્ણય લઈશ. મંદાદાસી, આજે સ્વતંભાઈએ બે વાર માફી માંગી છે, મિસ્ટર પાટીલ છે એણે પણ માફી માંગી જાહેર કરીને, તેમ છતાં ક્ષત્રિય સમાજના વિરોધ ચાલુ રહ્યા છે, તમને શું લાગે છે શું કારણ છે, કેમ વિરોધ શમતો નથી? આ લોકશાહીની અંદર મા ભારતીની સેવા કરવા માટે ક્ષત્રિય સમાજ અત્યારના વર્ષ પ્રતિ વર્ષ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એ પ્રગતિ હંમેશા કરતો રહે અને એક સામૂહિક રીતે અમે સારા કાર્યો
સમાજ માટે કરતા રહે એની હું ભાવના સેવું છું. એક રાજવી બીજા રાજવીનો હંમેશા આદર કરે છે એટલે એ બાબતે હું કોઈ પણ વિશેષ ટિપ્પણી નથી કરી. વિરોધ શમી કેમ નથી રહ્યા આપ જો જવાબ આપી શકો? આની અંદર મેં આપને જેમ કીધું કે આ સમય એવો છે કે આપણે બધાને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી અને વાદ વિવાદ અને આક્ષેપો પ્રતિ આક્ષેપો નહીં પણ સંવાદ, એક માત્ર સંવાદની ભૂમિકાથી જ આપણે બધા એક આગળ વધી શકીએ એ આ સમયની માંગ છે. હું અપેક્ષા ચોક્કસ સમાજ પાસેથી રાખીશ. હું જે વડીલો, યુવાનો, બહેનો, દીકરીઓ અને માતાઓ જે રીતે જાહેરમાં પધાર્યા છે હું એનો હંમેશા વંદન સાથે અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું કે આપણો સમાજ એક થયો છે. એ ખૂબ સારી વાત છે કે સમાજનો સૂર એક છે કે સમાજ એક થયો છે, પણ સમાજની સાથે બેસીને આપણે ઉત્કર્ષના કામો સમાજ માટે કરવાના છે એ પણ આપણે ન ભૂલવું જોઈએ. સાથે મળીને કાંઈક નિરાકરણ કાઢી શકાય એ ચોક્કસ આપણે દિશામાં વિચારવું જોઈએ. આપ વિચારો કે કોઈ પણ બે પક્ષ હોય કે કોઈ પણ બે પાર્ટી હોય એની અંદર વાતચીત નો દોર કે સંવાદ નો દોર ક્યારે ચાલુ રાખી શકે ત્યારે એક પ્રકારનો ટુ વે ઇન્ટરેક્શન થતો હોય. તો એ ટુ વે ઇન્ટરેક્શન, એ ટુ વે કોમ્યુનિકેશન આપણે ક્યારેય પણ બંધ ન કરવું જોઈએ અને એ સંવાદ ચાલુ રાખવો જોઈએ એવું મારું માન. ડાકોર સાહેબ માનાની પ્રીતિ દેવી ઓફ કચ્છ એમણે સ્ટેટમેન્ટ આપ્યું છે આજે સવારે અને એમણે આનો વિરોધ કર્યો છે. ભાવનગર રોયલ ફેમિલીએ વિરોધ કર્યો છે. મોટાભાગના રોયલ ફેમિલીઝ હવે આ દિશામાં જવા નથી માંગતા. શું હવે ઈ સ્ટેજ ઉપર આવી ગયું છે કે ક્ષત્રિયો ડિવાઈડ થઈ રહ્યા છે આ મુદ્દે? કોઈ પણ અપમાનજનક શબ્દ, કોઈ પણ ડેરોગેટરી રિમાર્ક્સ, અનકોન્સ્ટિટ્યુશનલ વર્ડ્સ એની હું ઘોર નિંદા કરું છું, એને હું વખાણું છું. એટલે જે આ વસ્તુ છે, આ ઘટના માંથી મને લાગે છે કે આપણે મોટામાં મોટો અનુભવ જે આપણા બધાને મળી રહ્યો છે કે જાહેર જીવનમાં પડેલા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમાજ માટે આવી ટિપ્પણી ન કરવી જોઈએ એ મને લાગે છે કે આ મોટામાં મોટી શીખ આપણા બધા. બહેનો દીકરીઓને જે ઠોસ પડી છે એનું દુઃખ ઉષ્ણ પ્રતિષ્ઠા એ અનુભવી શકું છું અને મારા દીકરીઓ અને બહેનો